દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 240થી વધુ સરેરાશ વરસાદ નોંધાતા ખંભાળિયાના દાતરાણાના ખેડૂતોના ખેતરોમાં મફળીના પાકનું વાવેતર બાદ સતત વરસાદના કારણે ખેતરોમાં માછલા જોવા મળ્યા. મોટી સંખ્યામાં માછલા થતા ખેડૂતોને મફળીના પાકનું વાવેતર નિષ્ફળ. જ્યારે માછલા ઉછેર કેન્દ્ર કરવું કે ફરી પાકનું વાવેતર કરવું ખેડૂતોમાં મૂંઝવણ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે અદદ 240%થી વધુ વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે અને હજુ હવામાન વિભાગની આગાહી મુજબ 4 દિવસ સુધી ભારે વરસાદની આશંકા સેવાઈ રહી છે. એક તરફ ચોમાસાની શરૂઆત થાય ત્યારે જગતનો તાત સારા વરસાદની અપેક્ષા રાખી ખેતરમાં પાકનું વાવેતર કરતો હોય છે. તે જ રીતે ચાલુ વર્ષે પણ ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ જિલ્લાનો મુખ્ય પાક એવા મગફળીનું વાવેતર કરી અને સારા વરસાદની આશા રાખી રહ્યો હતો અને પહેલા વરસાદમાં જ ખેડૂતોને સારા વરસાદ બાદ આશાઓ બંધાઈ કે ચાલુ વર્ષે સારો પાક થશે. પરંતુ જુલાઈ માસમાં અવિરત મેઘમહેર થઈ અને સમયાંતરે વરસાદ થતાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ ખંભાળિયા તાલુકાના દાતરાના હાજડા પર વડતરા સહિતના ગામોમાં જોવા મળી છે. દ્વારકા જિલ્લાની વાત કરવામાં આવી તો ખેડૂતનો મુખ્ય પાક મગફળી ગણાય છે અને મોટાભાગે ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે અને ખંભાળિયાના ગ્રામ વિસ્તારોમાં જે રીતે વરસાદ થયો અને હાલ જિલ્લામાં 240% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને ખંભાળિયા તાલુકામાં સિઝનનો 270%થી વધુ વરસાદ ન થતાં દાતરાણામાં ખેડૂતના ખેતરમાં અવિરતપણે થયેલા અતિવૃષ્ટિએ ખેડૂતોની કમર તોડી નાખી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને ખેડૂતોના ખેતરમાં ભરાયેલા પાણીમાં મોટી સંખ્યામાં માછલા જોવા મળી રહ્યા છે. વરસાદી પાણી ભરાવાના કારણે ખેતરોમાં માછલાઓએ જાણે તેનું ઘર કરી લીધું હોય તેવું જોવા મળી રહ્યું છે. એક તરફ સારો પાક થાય તેવી આશાઓ બાંધી ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું હતું, પરંતુ મગફળીનું વાવેતર બાદ હાલ પાક સંપૂર્ણપણે નિષ્ફળ જવાની ભીતિ સર્જાઈ છે. ત્યારે બીજી બાજુ માછલાઓ ખેતરમાં ભરેલા પાણીમાં જોવા મળી રહ્યા છે અને ખેડૂતો હાલ પાકનો બચાવી શક્યા નથી, પરંતુ માછલાઓ થતાં મૂંઝવણમાં પણ મુકાયા છે કે હવે મગફળીનું વાવેતર કર્યું તે ફરીથી ખેતર ખેડી વાવેતર કરવું કે માછલા ઉછેર કેન્દ્ર શરૂ કરવો. મહત્વનું છે કે ચાલુ સિઝનમાં જે રીતે વરસાદ થયો તે દ્વારકા જિલ્લાના ખેડૂતો માટે નુકસાનીનો વરસાદ ચોક્કસથી કહી શકાય. મુકેશ મુકરિયા, ZSTV, દ્વારકા. ખંભાળિયા તાલુકા દાતરાણા ગામના જે કરાર વિસ્તાર આવેલો છે તે વિસ્તારમાં સતત 2 મહિના થયા સતત વરસાદ ચાલુ છે, જેના કારણે અમારી મગફળીનું વાવેતર કરેલ હતું તે સદંતર નિષ્ફળ ગયેલ છે અને તેમાં સેવાળ તથા માછલા થઈ ગયેલ છે. તો સરકાર અમને ગાઈડલાઇન્સ આપે કે અમારે માછલા ઉછેર કરવો કે આ મગફળીનો ખેતી કરવી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત 60 દિવસથી જે અવિરત વરસાદ ચાલુ છે, એવી રીતે બીજા દિવસે કે ત્રીજા દિવસે 2-3 ઇંચ વરસાદ પડી જાય છે, જેના કારણે જે સરેરાશ વરસાદ છે એની સરખામણીમાં લગભગ 300-400% વરસાદ થયો છે. રાજ્ય સરકારની વેબસાઇટ ડિઝાસ્ટર મેનેજમેન્ટની જે છે એ છેલ્લા 29 દિવસથી વેબસાઇટને બંધ રાખવામાં આવી છે, જે દર 2 કલાકે અપડેટ કરવાની હોય, અને આ પડેલા વરસાદના આંકડા કોઈ ખેડૂત જોઈ ના શકે. એટલા માટે જેવી રીતે કોરોનાના આંકડા છુપાવવામાં આવે છે એવી જ રીતે ક્યાંક વરસાદના આંકડા છુપાવવામાં આવે છે, પણ વાસ્તવિકતા જમીન ઉપરની જે છે એ અલગ છે. ખેડૂતના ખેતરમાં સેવાળ જામી ગયો છે, ખેડૂતના ખેતરમાં માછલા થઈ ગયા છે. મગફળીની વચ્ચે તમે માછલાઓ જાણે દોડતા હોય, બગલાઓ ખાય છે એ જોઈ શકાય છે. આ પરિસ્થિતિમાં ખેડૂતોને રાજ્ય સરકારે જે જાહેર કરેલી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના એ તો નહીવત છે, તો લાભ મળે એમ નથી, કારણ કે એ કારે 25 ઇંચ 48 કલાકમાં વરસાદ પડ્યો નથી, પણ એવરેજ ત્રીજા દિવસે 3 ઇંચ વરસાદ પડ્યો છે, 300% વરસાદ થયો છે. પણ તેમ છતાંય રાજ્ય સરકારે જે સહાય યોજના જાહેર કરી છે એનો તો ખેડૂતોને લાભ મળવાનો નથી, અને ખેડૂતો આમ જોઉં તો પાયમાલ થઈ ગયા છે, કારણ કે ખેતરમાં સેવાળ જામી જાય, ખેતરમાં માછલા થઈ જાય, તો ખેડૂતોને 1 રૂપિયાનો લાભ થવાનો નથી, પાક થવાનો નથી, પાક નિષ્ફળ જવાનો છે. તો ખેડૂતો અત્યારે ચર્ચા કરે છે કે આમાં મગફળી વાવવી, મગફળી ઉછેરવી કે માછલા ઉછેર કેન્દ્ર ચાલુ કરવું.